વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું તો સવારે છ બપોરે બાર સુધી એકસો આઠ તાલુકા જળમગ્ન થયા છે રાજ્યમાં વરસાદ અંગે વાત કરીએ કે અનેક વિસ્તારોમાં જળમગ્નની સ્થિતિ સર્જાઈ છે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે તો આ સાથે જ કલ્યાણપુર સહિત ભાગોમાં પણ અતિ ભારે વરસાદ નોંધાયો છે અવિરત વરસાદના કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે જુનાગઢના માણાવદરમાં પણ છ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો જુનાગઢના માળિયા હાટીનામાં પણ પાંચ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે તો રાજકોટના ઉપલેટામાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ સાથે જ ગીર સોમનાથના ગીરગઢરામાં પણ સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે તો જૂનાગઢના વિસાવદરમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને સુરતના પલસાણામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો આ સાથે જ પોરબંદરના રાણાવાવમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો વલસાડ જિલ્લાના વાપીમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો અને જૂનાગઢના કેશોદમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે